જૂનાગઢના ગીરી તળેટીમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે સમગ્ર ગુજરાતમાંથી આવેલ વરિષ્ઠ સંતોની એક બેઠક મળી હતી, જેમાં સનાતન ધર્મના સંરક્ષણ માટે વિવિધ 6 સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે અને સમિતિના અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્યનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના હિતની રક્ષા કાજે સંતોનું સંગઠન વધુને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રીય વિચારધારાને વેરીને સનાતન સમિતિઓ સમગ્ર ભારત વર્ષમાં બિન રાજકીય રીતે કામગીરી કરશે. અહેવાલ ધીરુભાઈ ટાંક. અરે ભાઈ, આ દેશમાં સૌથી મોટો શહેર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ છે, જે એકદમ આતંકવાદીઓના વિરુદ્ધ તહલકા મચાવી રાખ્યા છે. એ જે દેશમાં પ્રધાનમંત્રી, દેશમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર શિપ કોરિડોરના નિર્માણ કરી રહ્યા છે, અયોધ્યા કોરિડોરના નિર્માણ કરી રહ્યા છે, ઉજ્જૈન કોરિડોરમાં નિર્માણ કરી રહ્યા છે, દ્વારકાની તૈયારી છે, એ સરકાર આપના સાથે છે, શંકરાચાર્ય આપના સાથે છે. આપને કમજોરી, આપને બુઝદેલી અનુભવ નહીં કરવાનો. શેરનાથ બાપુ આપણને જગાવી દેવે છે, આપને બધા શેર છે, આપની સદેવને કરીને આ કામને આગળ વધારશે. અને કોઈ પણ રીતે આપના દેવી દેવતાના અપમાન થાય, કોઈ પ્રચારકના, કોઈ સંતના, ચાહે આપણા રમેશભાઈ હરિયાણી હોય કે મોરારી બાપુ હરિયાણી હોય, કોઈના અપમાન આપણે સહન ના કરી શકીએ, એ સંકલ્પ સાથે હું મારી માનીને વિરામ આપું છું. આ એક કમિટી બની રહી છે, એ કમિટી શંકરાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં કમિટી બની છે. બધા સંતો સાથ છે અને ભારત સાધુ સમાજના મહામંત્રી તરીકે મકાન મન ગ્રંથથી તમારા સાથે કોઈ દ્વારિકા અભિષેકી Thank you.